नमस्कार, न्यूज़ लाइव साथे हूं छू बेनजीर। समाचारोमां सौथी पहला वात करीशु भूमाफियाओ पर कसायेला सकंजानी। तो मुख्यमंत्री विजय रूपाणीए भूमाफियाओ ने लईने मोटी जाहेरात करी। आजे जे रीते तेमणे प्रेस कॉन्फरन्स करीने तमाम विगतो आपी छे अने आ विगतोमां खास हवे भूमाफियाओनी खैर नथी, कारण के कोईपण प्रकारनी हवे कोईपण प्रकारनो अन्याय चलावामां नहीं आवे। शांति सलामती अने सुरक्षा माटे खास जे कायदो लावामां आव्या छे ते कायदानुं कड़काईथी पालन करवामां आवशे। तो भूमाफिया विरुद्ध कड़क कार्यवाही पण करवामां आवशे। 10 थी 14 वर्षनी सजानी पण जाहेरात करवामां आवी छे। कसूरवारोने आ 10 थी 14 वर्षनी सजा पण थशे। तो साथे साथे कमिटीनी रचना पण करवामां आवी छे अने आज कमिटी थकी योग्य निर्णय लेवामां आवशे। पहली वक्त लैंड ग्रेबिंग एक्ट एनी अमलवारी आजथी आपणे शुरू करीए छीए अने अंदर दिवसे 21 दिवस में एने निर्णय कर लेवानो रहेशे कि आ फरियाद साची छे कि खोटी। साची फरियाद हशे तो एने पोलीस ने एफआईआर नोंधवानी सूचना आपशे। पोलीस 7 दिवस में फरजियात एनी एफआईआर नोंधी देवानी रहेशे, एटले केस कर देवानो रहे, धरपकड़ करवानी रहे, એને કોર્ટમાં પેશ કરવાનું રહે। કોર્ટ 6 મહિનામાં વિશેષ અદાલતો આની આપણે બનાવી છે અને નામદાર હાઈકોર્ટે આપને મદદ પણ કરી છે અને ઝોન વાઇઝ આ ડિસ્ટ્રિક્ટ વાઇઝ દરેક ડિસ્ટ્રિક્ટમાં આ અદાલત કોર્ટમાં જ જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ છે ત્યાં જ એની વિશેષ કામગીરી ચાલશે અને 6 મહિનામાં એ કોર્ટ પણ ફેસલો આપી દેશે। એ જમીન લાયક હોય છે, 7 ઉપર જમીન લાયક નથી હોતા, એટલે આ જમીન લાયક તો નહીં બને પણ 10 વર્ષ ઓછામાં ઓછી સજા અને વધુમાં વધુ 14 વર્ષ સુધીની સજા, એટલે બહુ કડક કાયદો આપણે બનાવ્યો છે। તો ભૂમાફિયા વિરુદ્ધ કડક અમલવારી કાયદો પસાર થઈ ચૂક્યો છે। આ સમગ્ર મામલે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અરુણ। અરુણ, જે રીતે મુખ્યમંત્રીએ જાહેરાત કરી પરંતુ આ જે કાયદો હવે વિધેયક પસાર કરવામાં આવ્યો છે તેની જો વિગતવાર વાત કરવામાં આવે તો કેવી રીતે એક બાદ એક પદ્ધતિસર કાર્યવાહી કરવામાં આવશે? બેનજી, સૌથી મહત્વનો નિર્ણય કહી શકાય એવો મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકારે લીધો છે। ગુજરાતમાં જે ભૂમાફિયાનું રાજ ચાલી રહ્યું છે, ખાસ કરીને જોઈએ તો જમીન પચાવી પાડવાના બનાવો છે, તેના સંદર્ભે જમીન અંગે ખોટા દસ્તાવેજો ઊભા કરીને આ અંગેની જમીન, રહેણાંકના મકાનો વગેરે પચાવી પાડવાના વધતા જતા બનાવો અને તેના સંદર્ભે ખાસ કરીને કોર્ટોમાં આ અંગેનો કેસ તો જે ભરાવો થયો છે તે સંદર્ભે આ પ્રકારના બનાવ બને નહીં। એટલું જ નહીં પરંતુ જે જમીનના મૂળ માલિક છે તેના પાસે તેની જમીન યથાવત રહે તે હેતુથી જે ગુજરાત સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ જે ઘડી કાઢવામાં આવ્યો છે, વિધાનસભામાં પણ જેને મંજૂરીની મહોર લાગી છે, તેનો આજથી સત્તાવાર અમલ શરૂ કરવા માટેની મહત્વની નિર્ણયની જાહેરાત મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આજે ગાંધીનગરમાંથી કરવામાં આવી છે। સૌથી મહત્વનું જોઈએ તો જે રીતે કાયદો ઘડી કાઢવામાં આવ્યો છે અને તેનો અમલીકરણ જે રીતે થવાનું છે તેના અનુસંધાનમાં જો એક જ લીટીમાં કહેવું હોય તો જમીન ભૂમાફિયાઓએ હવે ચેતી જવાનું રહેશે અને જે મૂળ જમીનના માલિક છે તેઓ જમીનના હક પોતાના છે, પોતાનો અધિકાર જે છે તે યથાવત જાળવી રાખે તે હેતુથી આ કાયદો ચોક્કસ રીતે લાભદાયી પુરવાર થશે। જે પણ મહત્વની કાયદામાં જે જોગવાઈ અને નિયમો ઘડી કાઢવામાં આવ્યા છે બેનજીર, તેના સંદર્ભે જો ટૂંકમાં માહિતી જોઈએ તો સૌથી મહત્વનું આ અંગે અરજદારે, એટલે કે જે પણ જમીન ભૂમાફિયાનો ભોગ બન્યા હોય તેવા અસરગ્રસ્ત લોકોએ આ સંદર્ભમાં જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાની અરજી કરવાની રહેશે, એટલે કે પોતાની જે રજૂઆત છે, ફરિયાદ છે તે જિલ્લા કલેક્ટરે, એટલે જે તે જિલ્લા કલેક્ટર સમક્ષ અરજદાર રજૂઆત કરી શકશે। સૌથી મહત્વપૂર્ણ રીતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને 7 જેટલા અધિકારીઓની ટીમની રચના કરવામાં આવી છે, તે આ સંદર્ભે જે કેસ છે તેના સંદર્ભમાં વિસ્તૃત તપાસ કરશે। મહત્વપૂર્ણ રીતે જોઈએ તો આ સંદર્ભમાં જે 15 દિવસમાં આ સંદર્ભની કાર્યવાહી કરવાની રહેશે, 7 દિવસમાં એટલે કે અરજી થયા પછીના 7 જ દિવસમાં પોલીસ સમક્ષ આ અંગેની એફઆઈઆર દાખલ કરવાની રહેશે, એટલે કે ભૂમાફિયા સામે 7 જ દિવસમાં પોલીસ સમક્ષ એફઆઈઆર નોંધીને પોલીસ દ્વારા પણ આ અંગે કાર્યવાહી થાય।
એટલે કે તેની જે પણ આક્ષેપિત જેના સંદર્ભમાં જે આક્ષેપો થયા છે તેના સંદર્ભમાં પોલીસ સતત તપાસ એફઆઈઆર બાદ તુરંત તપાસ કરે, ત્યારબાદ તેને રિમાન્ડ માટેની જે કાર્યવાહી કરવાની તો કોર્ટ કાર્યવાહી પર કરે અને વધુમાં વધુ 21 દિવસમાં આ સંદર્ભેનો સમગ્રતઃ કેસનો નિકાલ આવે તે પ્રમાણેની કાર્યવાહી કરવા માટેનો નિર્ણય પણ આજે કરવામાં, ચુસ્ત રીતે કડક રીતે પાલન કરવા માટેની જોગવાઈ પણ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ રીતે જોઈએ તો જો કોઈ કેસમાં માથાભારે તત્વો જે મૂળ માલિક ધરાવતો હોય તેને વધુ પડતા કનડગત કરતા હોય અને તેઓ જો ફરિયાદ કરતા કદાચ ડરતા હોય તો તેના સંદર્ભમાં પણ, અથવા કોઈ જમીન સરકારી જમીન જો પચાવી પાડવામાં આવી હોય, જાહેર સાહસની જમીન પર પચાવી પાડવામાં આવી હોય તો તેના સંદર્ભમાં સરકાર પોતે આ સંદર્ભે સુઓ મોટો દાખલ કરશે. જે રીતે નિયમમાં જોગવાઈ છે તે મુજબ દંડાત્મક કાર્યવાહી પણ કડકમાં કડક રીતે થઈ શકે છે. જે સજાની જોગવાઈ છે તે ભૂમાફિયા તત્વો સામે બિનજામીનપાત્ર, એટલે કે કોઈ પણ પ્રકારના આ પ્રકારના તત્વોને જામીન મળવા પાત્ર રહેશે નહીં. આ સંદર્ભે જે કોર્ટમાં કેસ ચાલશે તે સંદર્ભે જિલ્લા કોર્ટમાં આ અંગેનો કેસ ચાલશે. એટલું જ નહીં પરંતુ કેસ તો ઝડપીમાં ઝડપી નિકાલ આવે તે માટેની મુદત પણ નક્કી કરવામાં આવી છે. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કોર્ટ સત્તાધીશો સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે અને વધુમાં વધુ 6 મહિનામાં આ અંગેના કેસનો નિકાલ થઈ જાય તે માટેનો નિર્ણય પણ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. એટલે કે કોઈ પણ પ્રકારના આ પ્રકારના જમીનના કેસો લિટિગેશનમાં જે લાંબો સમય લાગે છે તે ન લાગે. કોર્ટ માટે એવું કહેવાય કે મુદત પે મુદત, તારીખ પે તારીખ, એ તારીખ પે તારીખ ન રહે અને માત્ર 6 મહિનામાં જ આ સંદર્ભે કેસનો નિકાલ થઈ જાય અને અરજદારને પોતાનો ન્યાય મળે તે દિશામાં પણ રાજ્ય સરકારે હિતમાં જોયું છે. આ ઉપરાંત જોઈએ તો જે રીતે દંડાત્મક કાર્યવાહી થઈ શકે છે અને સરકાર પોતે પણ સુઓ મોટો સહિતની જે જોગવાઈઓ કરવામાં આવી છે, એટલે એકંદરે કહી શકાય કે આક્ષેપ અને આ સંદર્ભમાં જે અરજદાર હોય તેની સામેના જે આક્ષેપિત હોય તે આક્ષેપિતે પોતે સાચો છે એ સંદર્ભના પુરાવા રજૂ કરવાના રહેશે. એટલે કે જેને અરજી કરી છે તેણે પુરાવા રજૂ કરવાના બદલે સામેની વ્યક્તિ કે જે કનડગત કરે છે તેણે પોતે એવું સાબિત કરવું પડશે કે આ જમીન પોતાની છે એ આક્ષેપિતે સાબિત કરવાનું રહેશે. આ પ્રમાણેના મહત્વના અનેકવિધ નિર્ણયો લઈને આ સંદર્ભનો અમલ આજે આ અંગે મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. એક સૌથી મહત્વની વસ્તુ એ છે કે આના સંદર્ભમાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ એક અહેવાલ, જે જામનગરના જે ભૂમાફિયા હતા તેને નાથવા માટેનો અહેવાલ મંતવ્ય ન્યૂઝ દ્વારા પણ સૌ પ્રથમ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને એ સમગ્રતઃ રીતે જોઈએ તો આ ભૂમાફિયાના પડઘા અત્યારે પાટનગર ગાંધીનગર સુધી પડ્યા હતા અને જમીનના મૂળ માલિકને તેની જમીન પરત મળી રહે તે હેતુથી જે જમીન જે માલિક છે તેના હિતમાં આ પ્રકારના નિર્ણયોની જાહેરાત આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે અને વધુમાં વધુ 6 મહિનામાં સંપૂર્ણતઃ કેસનો નિકાલ થઈ જાય, એટલું જ નહીં પરંતુ અરજદારને ન્યાય મળે તે દિશામાં આ નિર્ણય આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની સરકાર અને તેમના દ્વારા સત્તાવાર રીતે આની જાહેરાત કરવામાં આવી છે. આજે તે અંગેનું જાહેરનામું પણ બહાર પડી ગયું છે, એટલે કહી શકાય કે આજથી જ કોઈ પણ વિલંબ વિના આજથી જ આ પ્રકારનો અમલ પણ શરૂ થઈ ગયો છે. એટલે એકંદરે માત્ર એક લીટીમાં કહેવું હોય તો ગુજરાતમાં જમીન માફિયાઓ માટે આ કાયદો લાલ બત્તી સમાન, એટલે હવે તેઓ ચેતી જાય નહીં તો જોવા જેવી થશે તેવું ચોક્કસ રીતે કહી શકાય. બેનજી ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, અપડેટ્સ આપી, એટલે કે હવે ખરેખર ચેતવાનો સમય આવી ચક્યો છે. કારણ કે અત્યાર સુધી તો ભૂમાફિયાએ પોતાની દાદાગીરીની સાથે જ અનેક જગ્યાએ જમીનો પચાવી પાડી હશે, પરંતુ હવે અરજદારો જે છે પોતાની ફરિયાદ લઈને સીધા કલેક્ટર પાસે જશે, ત્યારબાદ FIR થશે અને ત્યારબાદ સમગ્ર કાર્યવાહી ચાલશે. એટલે કે ન્યાય મળશે હવે અરજદારોને અને આજ ન્યાય માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી છે, જેમાં આ સૌથી મહત્વની અને ખાસ ભૂમાફિયાઓ માટે લાલ બત્તી સમાન આ જાહેરાત. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે રીતે જાહેરાત કરી જેમાં આ કાયદો પસાર થઈ ચૂક્યો છે, ભૂમાફિયા વિરુદ્ધ વિધેયક પસાર કર્યો છે, કરવામાં આવ્યો છે અને તેમાં જે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હવે ભૂમાફિયાઓની ખેર નથી, આજથી લેન્ડ ગ્રેબિંગ એક્ટની અમલવારી શરૂ.